નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ગણિતની અંદર પ્રકરણ નંબર 5 તે સરખું દેખાય છે, પ્રકરણ નંબર 5 તે સરખું દેખાય છે એમાં જોઈશું. તો અહીંયા આપણને પહેલાં આપ્યું છે, ચાલો રંગના એક ટીમ્પાથી પેટર્ન બનાવીએ. અહીંયા આપ્યું છે કે રંગના એક ટીપાથી પેટર્ન બનાવીએ. તો એમાં શું છે, મેં આ પેટર્ન રંગના એક ટીપાથી બનાવી છે, તમે પણ તે બનાવી શકો છો. આને પેટર્ન બનાવી છે, પેટર્ન એ આ રીતે બની છે અને પેટર્ન બી એ આ રીતે બની છે. તો તમારે તમારી પેટર્ન બનાવી છે તો તમે કઈ રીતે બનાવી શકો? તો અહીંયા આપ્યું છે કે તમારી પેટર્ન બનાવો. કાગળનો ટુકડો લો, એટલે એક કાગળનો ટુકડો લેવાનો, તેને અડધો ગળી વાળો, એટલે કે વચ્ચેથી એને વાળી લો. ગળીને ખોલો, એટલે કે ગળીને ખોલી દો, અને વચ્ચેથી રેખા પર, એટલે કે વચ્ચે જે ગળી પડી છે ત્યાં એ રેખા પર રંગનું એક ટીપું ઉમેરો. કોઈ પણ રંગ તમારા ઘરે હોય એનું એક ટીપું મૂકો. તેને બે વાર વાળો, એને એ કાગળને બે વાર વાળો અને કાગળને દબાવો, કાગળને પછી દબાવો જેથી રંગ ફેલાઈ જાય. તેને ખોલો અને જુઓ, એક સુંદર પેટર્ન તૈયાર છે. એને એ કાગળને તમે ખોલો અને જુઓ, એક સુંદર પેટર્ન તૈયાર છે. તમે આ પેટર્નને કોઈ એવી રીતે કાપી શકો કે જેથી દર્પણમાં આખું ચિત્ર બને અને બે ટુકડા બરાબર થઈ જાય. તમે આ જે ચિત્ર તમે બનાવો છો એને તમે એ રીતે કાપો કે જેથી દર્પણની અંદર એ ચિત્ર મૂકો તો એ આખું ચિત્ર બને. તમે પેટર્ન કઈ રીતે બનાવશો એ આપણે જોઈ લઈએ. પેટર્ન બનાવવા સૌ પ્રથમ પહેલાં આ રીતનું કોઈ એક સફેદ કાગળનો ટુકડો લેવાનો. તમે કોઈ પણ એક કાગળનો ટુકડો લઈ શકો છો, પછી એને આ રીતે વચ્ચેથી વાળી લેવાનો, એટલે કે આ રીતે વચ્ચેથી એ કાગળને વાળી લેવાનો. અને પછી તમારે આ જે લીટી બની ત્યાં વચ્ચે કોઈ કલરનું એક ટીપું મૂકવાનું. અહીંયા તમે કલરનું ટીપું મૂકશો, મૂકી પછી આ કાગળને આ રીતે વાળી, પછી એને આ રીતે આ રીતે તમે એને ટીપું પાડી અને આ રીતે તમે એને બે વખત વાળી લેજો તો તમારી પેટર્ન બની જશે. મેં અહીંયા એક પેટર્ન બનાવી છે, તમને દેખાય છે? તો આ રીતે તમારી પણ પેટર્ન બની જશે. દેખાય છે ને મસ્ત? તમારે દરેકે આ પ્રયોગ કરવાનો છે. ઘરે શાહીનું ટીમ્પું ના હોય તો કોઈ પણ કલરનું ટીપું લઈ અને આ રીતે દરેકે પેટર્ન બનાવવાની છે. અને તમે જે પેટર્ન બનાવી એને તમે એ રીતે કઈ રીતે કાપો કે જેથી દર્પણ, એટલે કે તમે અરીસાના સામે એ આખું ચિત્ર તમે બનાવી શકો, એટલે કે બે ટુકડા એવા તમારે બરાબર કરવાના જેથી તમે એને દર્પણ સામે મૂકો તો એ ચિત્ર અડધું બહાર અને અડધું દર્પણમાં એ રીતે આખું ચિત્ર બની જાય. આગળ જોઈએ, આ પેટર્ન જુઓ. તૂટક રેખા આ આકારને બે અડધા ભાગમાં વહેંચે છે, પરંતુ તમે તેને તૂટક રેખાથી વાળો તો ડાબી બાજુનો અડધો ભાગ જમણી બાજુના અડધા ભાગને પૂરેપૂરો નહીં ઢાંકે. આથી આ બે અડધા ભાગ એવા નથી કે દર્પણ સામે રાખવાથી પૂરું ચિત્ર બને. અહીંયા એક પેટર્ન આપી છે, આ તૂટક રેખા દેખાય છે ને? તો આ તૂટક રેખાથી તમે જ્યારે બંને આ બંનેને વાળશો તો કઈ રીતનું બનશે? આ રીતનું બને છે, એટલે કે આ આકાર આને પૂરેપૂરો ઢાંકતો નથી. અહીંયા આકાર દેખાય છે, આ શું થાય છે, અહીંયા બહારની બાજુ આવે છે, પછી આ રીતે આવે છે, શું થાય છે, એને પૂરેપૂરો ઢાંકતો નથી. એટલે આ બંને ભાગ અડધા અડધા એ એક સરખા નથી. હવે બીજો આકાર જુઓ, હવે બીજો આકાર જોઈએ આપણે. જો તમે તેને તૂટક રેખાએથી વાળો તો જમણો અડધો ભાગ ડાબા અડધા ભાગને પૂરો ઢાંકશે. તેથી આ બે અડધા ભાગને દર્પણ સામે રાખતા પૂરું ચિત્ર બનશે. અહીંયા એક બીજું ચિત્ર આપ્યું છે. શું આપ્યું છે? અહીંયા એક ત્રિકોણ આપ્યો છે અને એ ત્રિકોણના ત્રણ છેડે ગોળ વર્તુળ આપેલું છે અને આ બંને પીળો રંગ પૂર્યો છે અને અહીંયા લાલ રંગ છે.
અહીંયા તૂટક રેખા આપી છે. હવે આ તૂટક રેખા એટલે કે અહીંયા આ જમણી બાજુ અને આ ડાબી બાજુ છે. હવે જમણી બાજુનો અડધો ભાગ અને ડાબી બાજુનો અડધો ભાગ જ્યારે તમે આને ભેગા કરશો આ રીતે દેખાય છે ને, તો આ શું થાય છે કે બંને એકબીજાને શું કરે છે, અડધો ભાગ એ પૂરો ડાંગશે, એટલે કે બંને અડધા ભાગ એકબીજા ઉપર આવી જશે. તો આ જે અડધો ભાગ છે એ તમે દર્પણ સામે મૂકશો, અહીંયા આ તૂટક રેખાના સામે તમે દર્પણ મૂકશો અને જોશો તો આ અડધો ભાગ અને દર્પણમાં અડધો ભાગ એ આ રીતનો આખો ભાગ થઈ જશે. તમે ઘરે દર્પણમાં એ જોજો. હવે આ ચિત્રો માટે એ જ રીતે વિચારો. અહીંયા હવે અહીંયા બીજા બે ચિત્રો આપેલા છે, તો એના માટે શું આવશે? તો અહીંયા પહેલામાં અહીંયા જે તૂટક રેખા આપી છે તમે અહીંયા જોઈ શકો છો, તો એ બંનેને તમે આ રીતે ભેગા વાળશો. જેમ આ વાળ્યું એમ તમે વિચારશો કે જમણી અને ડાબી બાજુ એ બંનેને તમે ભેગા આમ વાળી દેશો તો એ બંને ઉપરા એકબીજાને ઢાંકશે. જેમ આ ત્રિકોણ એકબીજાને ઢાંક્યું એમ આ પણ એકબીજાને શું થશે, ઢાંકશે. એટલે બંનેના અડધા ભાગ એ સરખા દેખાશે. અને દર્પણ સામે તમે એક ભાગને મૂકશો તો બીજા દર્પણની અંદર આ રીતનું એક આખો ભાગ થઈ જશે. પછી એ જ રીતે અહીંયા પણ એક આકાર છે. અને જે તૂટક રેખા આપી છે, અહીંયા તૂટક રેખા આપી છે ને, હા, તો ત્યાંથી આ બંને આકારને એટલે કે એક આકારને આ આકાર ઉપર, જમણા ભાગને ડાબા ભાગ ઉપર તમે મૂકશો, એટલે કે અહીંયાથી આ રીતે મૂકો તો એ શું થશે, એકબીજાને ઢાંકી દેશે. તો આ બંનેના આકાર જમણી અને ડાબી બાજુ કેવા છે, અડધા ભાગ બંનેના સરખા છે. તો દર્પણ સામે પણ તમે આ તૂટક રેખા જે છે ત્યાં દર્પણ મૂકશો તો આ ભાગ અને દર્પણમાં જે ભાગ એમ થઈને આ આખો ભાગ બની જશે. દરેક જણ જોજો. હા, હવે આપણે આગળ જોઈએ. તૂટક રેખાથી બે ભાગમાં વહેંચાતા આકારોમાંથી કયા આકારો દર્પણ સામે રાખવાથી પૂરું ચિત્ર બનશે? અહીંયા અલગ અલગ આકારો આપેલા છે અને કીધું છે કે દર્પણ સામે જે આ તૂટક રેખા છે, તૂટક રેખાથી બે ભાગ બને છે અને તૂટક રેખા ઉપર તમે દર્પણ મૂકો અને દર્પણ મૂકો તો એ સામે દર્પણની સામે જે પ્રતિબિંબ આવશે દર્પણમાં દેખાશે ને, તો એ આ આખો આકાર બને છે, એટલે કે પૂરેપૂરું ચિત્ર બને છે એ જોઈએ આપણે. તો અહીંયા એક નંબરનું આપ્યું છે ચિત્ર, તો એમાં શું આપ્યું છે, અહીંયા વચ્ચેથી તૂટક રેખા આપી છે. તો તમે વિચારશો કે અહીંયાથી તૂટક રેખા આપી છે, અહીંયા તમે દર્પણ મૂકશો તો આના પડછાયો આ રીતમાં દર્પણમાં બની અને આ રીતનું આખું બનશે, તો આમાં નહીં બને કારણ કે આ એક પ્રકારનો શેડ છે. તો આ શું થશે, આ દર્પણમાં નહીં બને, એટલે કે આ ચિત્ર એ પૂરેપૂરું દર્પણમાં નહીં આવે. ચિત્ર પૂરું દર્પણમાં નહીં આવે. હવે બે નંબરનું આપણે જોઈએ. બે નંબરનું આપણે વિચારીએ કે અહીંયાથી આપણે મૂકીએ દર્પણ તો આના પ્રતિબિંબ આબા જ દેખાશે, તો નહીં દેખાય. આને તમે આ રીતે ભેગા કરો, આ બંનેને ભેગા, તો એ રીતના સરખા થશે, તો એ નહીં થાય. તો બે નંબરનું ચિત્ર પણ શું, દર્પણમાં પૂરું નહીં આવે. ચિત્ર પૂરું નહીં આવે એટલે એક નંબરમાં પણ નહીં આવે અને બે નંબરમાં પણ નહીં આવે. હવે ત્રણ નંબરનું જોઈએ. ત્રણ નંબરમાં શું છે, અહીંયા આ જે તૂટક રેખા છે એ એક્ઝેક્ટ વચ્ચે છે નહીં, એટલે કે વચ્ચેની રેખા પર છે નહીં. અહીંયા તમે જોશો અહીંયાથી વચ્ચે છે પણ અહીંયાથી છે નહીં, એટલે ત્રણમાં પણ ચિત્ર દર્પણમાં પૂરું નહીં આવે. પછી એ રીતે આપણે જોઈએ ચાર નંબર. તો ચાર નંબરમાં પણ શું છે, આકાર બંને બાજુ આપણને દેખાય છે કે સરખા છે, પણ અહીંયા રંગવાળો છે અને અહીંયા સફેદ છે, એટલે કે અહીંયા વાદળી રંગનો કરેલો છે, અહીંયા સફેદ રંગનું, આનો આ શું છે, શેડ છે, એટલે આ પણ શું નહીં આવે, આ પણ આ નહીં આવે. એ જ રીતે આ ચાર પણ શું થશે, નહીં આવે. ચાર પણ નહીં આવે. હવે પાંચ નંબરનું જોઈ લઈએ આપણે. અહીંયા પાંચ નંબરનું, તો પાંચ નંબરનું આપણને દેખાય છે કે આ ચિત્ર તમે આ તૂટક રેખાથી દર્પણમાં મૂકો
એટલે કે તૂટક રેખાએ દર્પણ તમે મૂકશો તો આ પ્રતિબિંબ દર્પણમાં એ રીતે દેખાશે જેથી આ આખે આખો જે સ્ટાર છે અંદર શું છે સ્ટાર અને બહારની બાજુ શું છે ષ્ટકોણ, તો આના બંને આકારો જે છે એ દર્પણમાં પૂરેપૂરા દેખાશે. તો શું થશે, આ જે આકારો છે દર્પણ સામે રાખવાથી એક સમાન એટલે કે પૂરું ચિત્ર દેખાશે. તો 5 નંબરનું પૂરું ચિત્ર દેખાશે. હવે આગળ જોઈ લઈએ, અહીંયા આપેલો છે 6 નંબર, તો એમાં પતંગિયું આપ્યું છે. તો પતંગિયામાં અહીંયા વચ્ચે તૂટક રેખાથી આપ્યું છે, તો તમે અહીંયા દર્પણ મૂકશો તો આ આકાર દર્પણમાં એ રીતે દેખાશે જેથી આ આખો જે આકાર છે એ પૂરો દેખાશે. તો દર્પણમાં 6 નંબરનો આકાર પણ શું થશે, પૂરું ચિત્ર દેખાશે. 6 નંબરમાં પણ પૂરું ચિત્ર દેખાશે. હવે આગળ આપણે 7 નંબરમાં જોઈ લઈએ, તો 7 નંબરમાં પણ આપણને આપ્યું છે આ રીતે કે આ રીતે ઉપર એક ચિત્ર છે, ડિઝાઇન એક આપી છે, જે બંને બાજુથી આપણે જોઈએ તો બંને બાજુથી આપણને શું દેખાય છે, એક સરખી દેખાય છે. તો આપણે દર્પણમાં આ જે તૂટક રેખા છે ત્યાં દર્પણ મૂકીએ તો દર્પણમાં પ્રતિબિંબ એ રીતે દેખાશે જેથી આખે આખું પૂરેપૂરું ચિત્ર દેખાશે. તો 7માં પણ શું થશે, પૂરું ચિત્ર દેખાશે. હવે આગળ જોઈ લઈએ, હવે 8 નંબરનું છે. તો 8 નંબરમાં પણ તમે જોઈ શકો છો કે એક લંબચોરસ છે અને એમાં આ રીતના પીળા કલરના પટ્ટા આપેલા છે અને વચ્ચે તૂટક રેખા આપી છે. તો વિચારો છો તો તમને દેખાશે કે બંને બાજુના આકારો કેવા છે સરખા. તો અહીંયા તૂટક રેખા દર્પણ મૂકશો તો આ અડધો ભાગ દર્પણમાં એ રીતે દેખાશે જેથી આ આખે આખું આકાર તમને દર્પણમાં દેખાઈ જશે. તો આ પણ શું થશે, પૂરું ચિત્ર દેખાશે. તો તમે દર્પણમાં જો જો આપણે આને જોઈએ છીએ કે તૂટક રેખા પર આ રીતનું દર્પણ તમે મૂકશો તો આ તમને આ દેખાય છે ને, આ આકાર જે તૂટક રેખા એકણ દર્પણ મૂક્યું એ અહીંયા દર્પણમાં જે એનું દેખાય છે ને, તો શું દેખાય છે, આખે આખો પૂરેપૂરો લાગે છે ચિત્ર, જે આ રીતે ચિત્ર છે એ રીતે દર્પણમાં પણ લાગે છે દેખાય છે. તમે જોઈ શકો છો કે આ રીતે દર્પણની અંદર આપણું આ પ્રતિબિંબ શું દેખાય છે, આ અડધું જે છે એ આ રીતે દર્પણમાં પડછાયો પાડો એટલે કે તમે જુઓ તો આખે આખું પૂરેપૂરું ચિત્ર દેખાય છે. એટલે 8માં પણ પૂરું ચિત્ર દેખાય છે. આપણે 7માં પણ જોઈ લઈએ, તો 7માં તમે જોશો તો આપણે જે વચ્ચે તૂટક રેખા હતી આ તૂટક ત્યાં આ રીતે આપણે દર્પણ મૂક્યું તો દેખાય છે ને જે પડછાયો અંદર આ રીતે ચિત્ર. તો આપણે જોઈ લઈએ આપણું આખું ચિત્ર કેવું છે, આ રીતનું છે અને દર્પણમાં તમે મૂકો છો દેખાય છે આખે આખું. તો હા, હવે એ રીતે આપણે 6માં જોઈ લઈએ કે 6 છે પતંગિયામાં શું છે, આ તૂટક રેખાથી આપણે આ રીતે મૂક્યું તો દેખાય છે અહીંયા અડધું છે, અહીંયા એ રીતે દેખાય છે પૂરેપૂરું ચિત્ર જે આ રીતે છે. એ રીતે આપણે 2માં જોઈએ તો 2માં શું થાય દેખાય છે, આ રીતે અડધો ભાગ આવે છે પણ આખું કઈ રીતનું છે, આ રીતનું છે તો એ નહીં આવે. પછી 5માં પણ આપણે જોઈ લઈએ, તો 5માં પણ તમે જોઈ શકો છો કે આમાં દેખાય છે ને તમને, તો 5 નંબરનું પણ શું થશે, પૂરેપૂરું દેખાશે. હવે આગળ આપણે 9 નંબરનું જોઈ લઈએ, તો 9 નંબરના ચિત્રની અંદર શું આપ્યું છે, આ 6 નંબરનું ચિત્ર છે એવું જ છે પણ 6 નંબરના ચિત્રમાં શું હતું, પતંગિયાની અહીંયા વચ્ચે હતું, અહીંયા જ્યારે 9 નંબરમાં શું છે, અહીંયાથી તૂટક રેખા છે. તો દેખાશે કે નહીં એ આપણે જોઈ લઈએ, તો તમે અહીંયા જોઈ શકો છો દેખાય છે પ્રતિબિંબ, આ રીતનું પ્રતિબિંબ અહીંયા દર્પણમાં દેખાય છે પણ હકીકતમાં પ્રતિબિંબ કેવું છે, અહીંયા ચિત્ર આ રીતનું છે. તો 9 નંબરનું પણ શું થશે, પૂરું દેખાશે નહીં, પૂરું
દેખાશે નહીં। હવે આપણે 10 નંબરનું જોઈએ તો એમાં શું છે, તમે ચિત્ર આખું જોઈ શકો છો કે ચાર બોલ્સ એટલે કે ચાર વર્તુળ આપેલા છે, એમાં અહીંયા સામસામેના બોલ કેવા છે, આ ગુલાબી રંગના અને આ લીલા રંગના। હવે તૂટક રેખા છે જોઈ લઈએ, એનું આના પ્રતિબિંબ દર્પણમાં દેખાય છે પણ આ રીતે બને છે તો એ આપણે જોઈ લઈએ। અહીંયા તમે જોઈ શકો છો, આ તમે જોઈ શકો છો, અહીંયાથી તૂટક રેખા આપણે મૂકી, અહીંયા શું છે ગુલાબી રંગનો, તો અહીંયા દર્પણમાં પણ ગુલાબી રંગનું દેખાય છે, આ લીલા રંગનું છે તો અહીંયા એક્ઝેક્ટ એની સામે લીલા રંગનું દેખાય છે, જ્યારે હકીકતમાં શું છે આ ગુલાબી રંગના સામે લીલો રંગ છે અને લીલા રંગના સામે ગુલાબી છે। તો આ ચિત્ર પૂરું દેખાશે, તો આ ચિત્ર પૂરું નહીં દેખાય। હવે 11 નંબરમાં જોઈ લઈએ, 11 નંબરમાં શું આવે છે, તો અહીંયા શું છે વર્તુળ છે અને વચ્ચે એક આ રીતની પેટર્ન છે, તો આપણે જોઈ લઈએ શું થાય છે। દેખાય છે તમને, શું દેખાય છે, દેખાય દેખાય છે ને તમને? હા, તો આમાં શું કઈ રીતની આવે છે કે આ રીતનો વી આકારનો આવે છે અને વચ્ચે હશે એ રીતનું દેખાય છે ને, પણ હકીકતમાં કેવું છે આ રીતનું છે, તો એ આવશે, તો 11 નંબરનું પણ શું થશે પૂરું દેખાશે નહીં, દેખાશે નહીં। હવે આગળનું જોઈ લઈએ, હવે છે આપણું 12 નંબરનું, તો 12 નંબરનું એમાં દેખાય છે, તો આપણે અહીંયા વિચારી જોતા આપણને ખ્યાલ આવી જાય છે કે આ સરખું દેખાશે નહીં। જો અહીંયાથી તમે પ્રતિબિંબ અહીંયાથી તમે જુઓ તો આપણે જોઈ લઈએ, ચલો દેખાય છે, આ તમને દેખાય છે ને, તો અહીંયા તમે દર્પણમાં એનો પડછા જુઓ એટલે કે દર્પણમાં એનું આકાર જુઓ તો કઈ રીતના આવે છે, અહીંયા જે રીતનો આકાર છે અહીંયા આ રીતનો થાય છે, તો એ પૂરેપૂરું એવો આકાર છે તો નથી, અને આમાં આ રીતે જુઓ, આ રીતે જુઓ છો તો આમાં શું દેખાય છે, આ ગુલાબી રંગ અને અહીંયા દર્પણમાં સામે એ રીતે બંને દેખાય છે, પણ હકીકતમાં કેવી રીતનો છે, આ રીતનો અહીંયા એકલો ગુલાબી છે અને અહીંયા ત્રિકોણ આકારમાં લીલો રંગ છે, તો 12માં પણ શું થશે પૂરું ચિત્ર દેખાશે નહીં। જો આ 12ની અંદર અહીંયા આ રીતે વચ્ચે તૂટક રેખા હશે તો એમાં દેખાશે, આપણે જોઈ લઈએ, જો દેખાય છે ને તમને, અહીંયા જો વચ્ચે હશે તો એ બંને બાજુ સરખા દેખાશે, પરંતુ આપણને તૂટક રેખા આ રીતે આપી છે એટલે ચિત્ર પૂરું દેખાશે નહીં। હવે આપણે 13 નંબરનું જોઈ લઈએ, તો 13 નંબરમાં માછલી આપી છે અને એક્ઝેક્ટ આ રીતે વચ્ચે તૂટક રેખા આપી છે, જોતાં જ ખ્યાલ આવી જશે કે આ ચિત્ર જે છે એ દર્પણમાં તમે આકાર જોશો તો એ પૂરું ચિત્ર બની જશે, તો આપણે જોઈ શકીએ છીએ, તમે જોઈ શકો છો અહીંયા સરખું આ રીતે આમાં નહીં દેખ દર્પણમાં નથી આવી શકતું, તો તમે તમે આમાં વિચારી શકો છો કે આ રીતે તમે તૂટક રેખા બનાવો તો શું થશે, બંને બાજુએ સરખા દેખાશે, દેખાય છે ને। હવે પછી આમાં વિચારો કે આ 14 નંબરનું છે, તો એમાં 13 નંબરમાં શું થશે ચિત્ર પૂરું દેખાશે। હવે 14 નંબરમાં આપણે વિચારીએ છીએ કે માછલી છે અને એના પાછળની તૂટક રેખા ક્યાં આપી છે, જ્યાં એની પૂંછડી હોય ત્યાં આપી છે, તો બંને બાજુના આકારો સરખા થશે નહીં। હવે 15 નંબરનું છે, તો તમે તો 14 નંબરમાં શું થશે પૂરું દેખાશે નહીં। હવે 15 નંબરમાં જોઈએ, તો 15 નંબરમાં આપણે જોઈએ છીએ તો આપણને ખ્યાલ આવી જાય છે કે તેમાં સરખું દેખાશે, તો એમાં આપણે અહીંયા મૂકીએ છીએ તો દેખાય છે ને કે આ રીતનું સરખું અહીંયા પ્રતિબ આ રીતે તમે આ આકારને દર્પણમાં જુઓ છો તો એ આકાર જે રીતે આપેલો છે એ પૂરેપૂરો દેખાય છે, આ રીતનો દેખાય છે અને આપણો આકાર પણ આ રીતનો છે, તો 15માં પણ શું થશે ચિત્ર પૂરું દેખાશે। આમ આમાંથી કયા કયા ચિત્રો પૂરા દેખાય છે, એક 5 નંબરનું, 6
સાત, આઠ, પછી 13 નંબરનું અને 15 નંબરનું એ ચિત્રો શું છે, દર્પણમાં એ આકારો આપણે જોઈએ છીએ, તો એ આકારો આપણને પૂરેપૂરા દેખાય છે. હવે આપણે આગળ જોઈએ દર્પણની રમત. અહીંયા આપી છે કે હવે આપણે દર્પણની રમત રમવાની છે, તો એમાં શું આવે છે, અહીં કૂતરાનું એક ચિત્ર છે, આ રીતે કૂતરાનું ચિત્ર આપ્યું છે. જો તમે જો એક દર્પણને તૂટક રેખા પર મૂકો તો રેખાની જમણી તરફનો કૂતરાનો ભાગ દર્પણ પાછળ ઢંકાઈ જશે અને બાકીનું ચિત્ર દર્પણમાં એ મુજબ દેખાશે. અહીંયા આપ્યું છે આ રીતનું કૂતરાનો ચિત્ર આપ્યું છે અને અહીંયા તૂટક રેખા આપી છે. તો શું કીધું છે કે અહીંયા જ્યારે તમે તૂટક રેખા પર મૂકશો તો આ બાજુનો ભાગ, એની દર્પણની પાછળનો ભાગ, આ ભાગ શું થશે, ઢંકાઈ જશે અને બાકીનું ચિત્ર બનશે કઈ રીતે, દર્પણમાં આ રીતનું ચિત્ર બનશે. તો આપણે જોઈ લઈએ કઈ રીતનું બને છે. તો તમે આ તૂટક રેખા છે એમાં તમે આ રીતે જે તૂટક રેખા આપી છે અને તમે બનાવો છો તો દેખાય છે ને, આ રીતનું ચિત્ર દેખાય છે અને પાછળનું ચિત્ર શું છે, એ ઢંકાઈ ગયું, એટલે આ રીતનું ચિત્ર તમને દેખાય છે ને દર્પણમાં. તો શું થયું, અહીંયા આપણે તૂટક રેખા મૂકી, તૂટક રેખા એકણ દર્પણ મૂકી તો પાછળનું ચિત્ર શું થયું, ઢંકાઈ ગયું અને આ રીતનું ચિત્ર બની ગયું. હવે અહીંયા જોઈ લઈએ કે સફેદ પેટીમાં દર્શાવેલી આકૃતિ જુઓ. આ જે સફેદ કલરની પેટી આપી છે એ આકૃતિ જુઓ. તમે કઈ તૂટક રેખા પર દર્પણ રાખશો જેથી બીમાં દર્શાવેલ આકાર દેખાશે એ પણ જણાવો, કે દર્પણ તૂટક રેખા પર રાખશો તો ચિત્રનો કયો ભાગ દર્પણ નીચે ઢંકાશે. અહીંયા શું કીધું છે કે આ સફેદ પેટીની અંદર આકૃતિ આપેલી છે, તો આકૃતિ આપી છે અને તૂટક રેખા કેટલી આપી છે, બે તૂટક રેખાઓ આપેલી છે. તો એમાં કીધું છે કે તમે એવી કઈ તૂટક રેખા ઉપર તમે દર્પણ રાખશો જેથી આ રીતનું ચિત્ર બને, એટલે કે આ બી આકારનું જે ચિત્ર છે એ બને, અને કયો ભાગ જે છે એ દર્પણના પાછળ ઢંકાઈ જશે. તો એ માટે આપણે જોઈ લઈએ આકૃતિમાં આપણે દર્પણની અંદર જોઈ લઈએ કે તમને આ રીતે દર્પણમાં તમે જોઈ શકો છો કે આપણે ઊભી લીટી ઉપર મૂક્યું તો ઊભી લીટી ઉપર મૂકતા આપણને આ રીતનું આ રીતનો આકાર દેખાય છે. તમે જોઈ શકો છો કે હા, જો શું કર્યું આપણે, ઊભી લીટી ઉપર મૂક્યું, ઊભી લીટી ઉપર મૂક્યું તો આપણને આ બી આકાર જે મળ્યો એ બી આકારનો આકાર મળી ગયો. તો આપણે કઈ રીતે તૂટક રેખા ઉપર દર્પણ મૂક્યું, તો ઊભી તૂટક રેખા ઉપર આપણે દર્પણ મૂકીએ તો આપણને આ રીતનો બી આકારનો, આ જે બી આકાર આપણને મળ્યો એ રીતનો આકાર આપણને મળી જાય છે. અને કયો ભાગ ઢંકાઈ જશે, તો આ બાજુનો એટલે કે પાછળનો ભાગ એ ઢંકાઈ જશે, એટલે કે કૂતરાની પાછળનો પૂંછડીનો ભાગ શું થશે, આ બાજુનો ભાગ શું થશે, એ ઢંકાઈ જશે. તો કઈ જગ્યાએ તમે મૂકી શકો છો, તો દર્પણને અહીંયા આપણે લખી દઈએ કે દર્પણને ઊભી તૂટક રેખા પર રાખવાથી આ બી માં દર્શાવેલ આકાર દેખાશે, આકાર દેખાશે અને જમણી તરફનો એટલે કે આ તરફનો ભાગ જે છે એ શું થઈ જશે, ઢંકાઈ જશે અને જમણી તરફનો ભાગ દર્પણ નીચે ઢંકાઈ જશે. ઢંકાશે આપણે અહીંયા ઊભી રેખા ઉપર દર્પણ મૂક્યું તો એ રીતનું પ્રતિબિંબ આ બીમાં જે છે એ રીતનું આપણને
આકાર મળી ગયો અને આ જે પાછળનો એટલે કે આ આ જમણી બાજુનો ભાગ એ ઢંકાઈ ગયો। હવે અહીંયા આપી છે કે હવે સફેદ પેટી પર એવી રીતે રેખા દોરો કે જેના પર દર્પણ રાખતા તેની પછીનું ચિત્ર દેખાય। આગળ શું હતું, આપણને સફેદ પેટી આપી હતી અને બે તૂટક રેખા આપી હતી અને કીધું હતું કે એવી કઈ તૂટક રેખા ઉપર તમે મૂકશો જેથી આ રીતનું પ્રતિબિંબ મળે। જ્યારે અહીંયા શું આપ્યું છે કે અહીંયા આપણને કીધું છે કે તમે દર્પણ એવી કઈ જગ્યાએ તમે મૂકો એટલે તૂટક રેખા તમે કઈ જગ્યાએ દોરો કે તમે આ રીતનું ચિત્ર દેખાય કે દર્પણ રાખતા આ રીતનું ચિત્ર બને। તો આપણે આમાં જોઈ લઈએ, આમાં વિચારી લઈએ કે કયું આવે છે। આમાં આપણે વિચારીએ કે કયું આવશે, આપણે વિચારીએ કે અહીંયા છે એનું, અહીંયા સીમા આપી છે કે અહીંયા એનું મુખ છે આ બંને સામે સામે, તો આપણે કઈ મૂકીએ, તો આપણે આ રીતે એને મૂકી દઈએ તો દેખાય છે ને। તો ક્યાં મૂકીએ, આપણે આ રીતનું દેખાઈ જાય છે ને દર્પણ, આ રીતે આપણે રાખ્યું તો આ પછીનું જે ચિત્ર છે એ રીતે દેખાઈ જાય છે ને। તો ક્યાં આવશે તૂટક રેખા, એ અહીંયા તૂટક રેખા આવી જશે। ક્યાં આવશે તમે દોરશો તો તૂટક રેખા અહીંયા આ રીતે આવી જશે, આ તૂટક રેખા ઉપર મૂકશો તો આ રીતનું પ્રતિબિંબ મળી જશે। હવે બીજા ચિત્રમાં જોઈએ કે આ બીજા ચિત્રમાં ડી આ રીતનું છે તો ક્યાં આવશે એ જોઈ લઈએ, તો એના ક્યાં આવી જશે, તો ક્યાં આવશે આ રીતનું છે, તો આપણે વિચારીએ કે આ અહીંયા આવશે, દેખાય છે, દેખાય છે ને તમને અહીંયા, આ દેખાય છે ને, તો ક્યાં આવશે તૂટક રેખા, અહીંયા આવશે, દેખાય છે ને, તમે જોઈ શકો છો કે આ રીતનું દેખાઈ જાય છે। તો આપણે ક્યાં આવશે, અહીંયા આવશે। હવે આગળ ઈ આકારની જોઈએ કે અહીંયા છે કૂતરો અને આ રીતનું પ્રતિબિંબ છે તો કઈ જગ્યાએ તમે દર્પણ રાખશો, તો કઈ જગ્યાએ રાખશો દર્પણ, અહીંયા દેખાય છે ને, એટલે કે આ જે આકાર છે એના અહીંયા જ તમે રાખો છો, તમે અહીંયા રાખી રાખો છો, દેખાય છે ને કે એ પ્રતિબિંબ આ રીતને આવી જાય છે। તો ક્યાં આવશે, અહીંયા આ રીતે। હવે આગળ એક જોઈ લઈએ, આગળ જોઈ લઈએ કે આ જે એફ છે એમાં શું આવશે, તો એમાં કઈ રીતનું આવશે, તો આપણે આમાં વિચારી શકીએ છીએ કે આપણે વિચારી લઈએ કે અહીંયા છે, તમને દેખાય છે ને કે આપણે આ દેખાય છે ને કે આ અહીંયા આપણે રાખ્યા તો એ પ્રતિબિંબ અહીંયા મળ્યું જે આ રીતનું છે, પ્રતિબિંબ દેખાય છે ને, તો ક્યાં આવશે, આ રીતે આપણે દર્પણ રાખ્યું તો તૂટક રેખા કઈ રીતે આપણે દોરીએ, ક્યાં દોરીશું, અહીંયા, તો અહીંયા તૂટક રેખા આપણે દોરીએ જેથી આ પ્રતિબિંબ આ રીતે આપણને એટલે કે આ રીતનો આકાર આપણને મળી જાય છે। તો આપણે દરેકમાં શું, દરેકમાં જોઈ લીધું કે પહેલામાં આ તૂટક રેખા અહીંયા દર્પણ રાખીએ છીએ તો આ રીતનો આકાર મળે છે, પછી અહીંયા દર્પણ રાખ્યું તો આપણને આ રીતનો આકાર મળ્યો, અને આ ઈમાં આપણે અહીંયા દર્પણ રાખ્યું તો આપણને આ રીતનો આકાર મળ્યો, અને આપણે અહીંયા દર્પણ રાખ્યું તો દર્પણની અંદર અને આ આકાર એ જોડાઈને આ રીતનો આપણને આકાર મળ્યો। આજે આપણે અહીંયા સુધી રાખીએ, આજનું તમારું હોમવર્ક છે આ પ્રશ્ન 2,
વેન્કીએ લાલ અને સફેદ આકાર બનાવ્યા છે. સફેદ પેટી પર એવી રેખા દોરો કે જેના પર દર્પણ રાખતા બાજુનો આકાર દેખાય. પ્રથમ પેટી પર કેવી રીતે રેખા દોરી છે તે જુઓ, જેથી તેને દર્પણમાં જોતા બાજુમાં દર્શાવેલું ચિત્ર દેખાય છે. જેમ આપણે આગળ જે રીતે ચિત્રો જોયા, કઈ કઈ જે જગ્યાએ તમે રેખા દોરશો અને તમને આ રીતનું પ્રતિબિંબ એટલે કે આ રીતનો આકાર તમને દેખાશે, તો આ રીતનું તમારે હોમવર્ક જે છે એ તમારે પૂરું કરવાનું છે.